स्वामी नारायण भगवान श्री लक्ष्मी नारायण श्री गोपीनाथ जी महाराज श्री विघ्न विनायक श्री कष्ट श्रीपाशु परमो
सब गाइए भगवान को याद करते हुए। Thank you.
स्वामी नारायण भगवान परम कृपालु सर्वावतारी सर्वोपरिष्ट देव स्वामी नारायण भगवान निज मंदिर नी अंदर विराजमान अपना सौ ना वाला वाला इष्ट देव गोपीनाथजी महाराज असरस मजानो अक्षर निवासी परम वंदनीय पूज्य संख्योगी विरूप है बा अपने 50वीं पुण्यतिथि निमित्ते उजवाई रहेलो स्मृति महोत्सव उत्सव ने अंदर पधारेला परमादरणी वंदने प्रात स्मरण हलतु चलतु तीर्थ कहवाय लगभग आखाई संप्रदाय तमाम युवान संतोना विद्यागुरु परम पूज्य ज्ञान प्रकाश स्वामी जी एवं वयोवृद्ध तपोवृद्ध पूज्य भानु स्वामी अपना सभापति महान विद्वान सारस्वत पुरुष कहवाय एवा परम आदरणीय पूज्य भानु स्वामी बन्ने बाजू भागवत जी संहितानु वाचन करी रहेला पूज्य संतो एवं ब्रह्मकुमारो जेमना संकल्प थी आ उत्सव थई रह्यो छे जेमनु जीवन त्याग तप अने सेवा परायण छे एवा परम वंदनीय पूज्य सांख्योगी श्री कांताबा एमना शिष्य एवा निमिषाबेन एवं ममताबेन तथा एमनुं मंडल पूज्य सांख्योगी माताओ આ સમગ્ર મહોત્સવના યજમાન ઘણા હરિ ભક્તો છે ને ખાલી સંતોના વાલા હોય પંકજભાઈ એક જ એવા છે સંતોને વાલા અને સાંખ્યોગી બહેનોને વાલા અને સ્વામિનારાયણને પણ વાલા હા પંકજભાઈ એમના સુપુત્ર લાલુભાઈ એમના ધર્મપત્ની સમગ્ર એમનો પરિવાર
તથા સભાની અંદર બિરાજમાન દેશ વિદેશથી મહારાજ નહીં વચનામૃતમાં દેશ વિદેશના હરિભક્તો એ આ સભાની અંદર અમેરિકાના પણ બેઠા છે ને લંડનના બેઠા છે ને ભારતના બેઠા છે ને આફ્રિકાના બેઠા છે એટલે દેશ વિદેશના તમામ ભક્તોને મારા વંદન સહી જય સ્વામિનારાયણ. આ ગઢપુર ગામની અંદર એક મહિનો મેં કથા કરી. અધિક આશરા ધનુર્માસમાં અને એ વખતે આ કથાની જાહેરાત અને શ્રી ગણેશ ત્યારે સંકલ્પ થયો હતો. દાદા બાપુના દરબારમાં એક મહિનો ખૂબ આનંદ આવ્યો. આજે મને યાદ આવે ત્યારે આનંદ આનંદ થાય છે. પણ આજ તો એવી ભગવાનની દયા થઈ છે કે તમે ઠાકોરજીના ખોળામાં અને હું મહારાજને સન્મુખ બેઠો બેઠો હરિના ગુણ ગાવાનો છું. ગોપીનાથજી મહારાજનો ખોળો છે આ. સંતોએ કહ્યું છે કે યહાં વહી આતે હૈ જેને શ્રીજી બુલાતે હૈ. બહુત જન્મ કે સુકૃત જબ ઉદિત હોતે હૈ. બહુત જન્મ કે તમ એસે સત્સંગ કા લાભ મિલતા હૈ. એસે સાધુ કે દર્શન એસે હી નહીં હોતે. પંકજભાઈ તમે ખરેખર ભાગ્યશાળી છો. શ્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કરો છો. મહારાજે કીધું ધનાઢ્ય એવા ગ્રહસ્થ હરિભક્તોએ ભગવાનના મંદિર પ્રત્યે ઉત્સવ સમયા કરાવવા મફત થાય. સંપત્તિ તો ભગવાને ઘણાને આપી છે પણ વાપરવાનું દિલ તો છે ને ઈશ્વર કોકને જ આપતો હોય છે યાર. કોકને જ આપતો. અને બે પડાળ હરખા હોય ને તો અપાય. અમારે પંકજભાઈ માટે કેવું હોય ને તો એને તો સુરા બાપુ જેવા ઘરવાળા મળ્યા છે. શાંતાબાઈ એમ કે અડધું હું બધું આપી દઉં. નહી તો આને આપવું હોય તો ઓલા ના પડે રહેવા દો ને જાના માના સાધુઓ હું આપીને કરવું. યાદ આવે છે મને ખાંદલી ગામનો પ્રસંગ. જ્ઞાન જીવન દાસજી સ્વામી વિરસદ વાળા મહાન સમર્થ સાધુ આ જેણે જોયેલી વાત ઈ હરિભક્તો આપણને કહેવી. ગામમાં એક પટેલ ને એના ખેતરે સ્વામી નાવા ગયા. હરિભગત થોડો થોડો હરિભગત બહુ નહીં ગુણ બુદ્ધિ વાળો એટલે મોટો જબર આંબો હતો. એટલે ઓલો હરિભગત કે સ્વામી આંબો કાઢી નાખવો છે. કે હું લેવા કાઢવું આવડો મોટો આંબો. તો કે સ્વામી કેરી જ નથી આવતી. એટલે સ્વામી કે કેરી આવે પણ એક શરત છે. તો કે બોલો ને ગુરુ. તો કે અડધી કેરી તારે લક્ષ્મીનારાયણ દેવને આપી દેવાની તો કેરી આવે. ગુરુનો પગ પકડીને પ્રતિજ્ઞા કરી અડધી વડતાલ આપી દઈશ બસ. એટલે કે સ્વામીએ આમ ચાપખું ભરીને પાણી લીધું અને આંબાની ઉપર આમ છાંટ્યું અને એટલું બોલ્યા કે એટલે આવજે તારી ઘરી લક્ષ્મીનારાયણ દેવ અને આ મોટા મોટા સંતો જમશે ઘરે આવજે ઘરે. એ વર્ષે એટલી કેરી બધી આવી એટલી બધી આવી એટલી બધી આવી ગાડા ભરાય. બુદ્ધિ બગડી. એટલે એમ તો આટલી બધી કેરી ને અડધી થોડી આપવા જવાય. આટલી બધી કેરી એક નહોતી આવતી. એટલે પછી છેલ્લે નક્કી કર્યું કે એક ગાડું ભરીને વડતાલ કેરી આપી આવશું આપણે એક ગાડું. પછી ધીરે ધીરે સમય જતા જતા એમ તો કાંઈ એટલું બધું નથી આપી. આપણે છે ને પાંચ મણ કેરી આપી આવું છું એટલે ઠેલો ભરીને તૈયાર થયો આપવા જવા માટે.
ઘરે ઠેલો લઈને પાંચ મણનો એ કોથળો લઈને આવ્યો. ગાડામાં નાખીને આપવા જતો ને ત્યાં એની ઘરવાળી કે ક્યાં આવેલા તે કે ગુરુને કેરી આપવા. તે કે આટલી બધી હોય પણ ગુરુએ આમ એક આમ ચાપખું પાણી છાટીને આમ કીધું હતું કે એટલે આવજે એટલે સંતોને લક્ષ્મીનારાયણ દેવ તારી કેરી ગાય એટલે આટલી આપ્યા. એ ઘરવાળી શું બોલી ખબર પંકજભાઈ? એ કે ચાપખા પાણીમાં આટલી બધી હોતી છે કે તમે ભાગ્યશાળી છો. તો એક નાની થેલીમાં 10 કિલો કેરી ભરી દીધી ને કે હાથમાં આપીને કે જાઓ લઈ જાઓ આપ્યા હો જાઓ કે વડતાલ ધર્મશાળાની અંદર જ્યાં સ્વામી બેઠા હતા ત્યાંય ઓલી કેરી લઈને આવ્યો. એટલે સ્વામી કહે કે ભાઈ આંબો આવ્યો કે નહીં? તો કે સ્વામી લુમે ઝૂમે આવ્યો, બહુ આવ્યો. કે તો કેરી લાવ્યો કોઠારમાં જમા કરી. તો કે ના ગુરુ આ ઠેલી ભરીને લાવ્યો છું. કે આટલી જ? એ બાજુ હું બોલ્યો ખબર છે? તો કે સ્વામી ચાપખા પાણીમાં કેરી કેટલી હોય? તું ગેલેન ના ગેલેન ઠલવી દે તોય ન આવે. આ ચાપખું મહાપુરુષ નું હતું એટલે કેરી આવી ભાઈ. એટલે મહાન સમર્થ સાધુ પરમાત્માને અખંડ ધારી રહેલા એટલું એ બોલી ગયા. તો કે એ તો ભગવાન માટે આવ્યો હતો, હવે ખાઈ લેજે. લે ખાંધલીના હરિભક્તો સાક્ષી પૂરે છે, આંબો એમનામ ઊભો હુકાઈ ગયો. એ તો મારા બાપ ઘરવાળા હરખા હોય ને તો તમે દાન પુણ્ય કરી શકો, બાકી જો છોકરાને બૈરા ના પાડે ને તો કોઈના બાપની તાકાત નથી આપી શકાય. એ તો આ દાદા બાપુના દરબારની અંદર જસુબાઈએ માગ્યું કે મારા ઘરે અખંડ સાધુ રહે. અને સત્સંગી મળી દેશો દેશના આવે ઉત્સવ કરવાને આય. દિલ હોતા હે ને તો દાન હોતા હે. અને બધું જો હરખું હોય અને ઈશ્વરની કૃપા વગર બધું કોઈને હરખું હોતું જ નથી. મહાન ભાગ્યવાન છે આપણે કે આપણને આવા સાધુઓના દર્શન થાય છે. ધરતીની ઉપર બેહવું ને એ જ મોટું ભાગ્ય છે.
એકલા બેઠા હોય ને ત્યારે એમ થાય કે જ્યાં ગોપાળાન સ્વામી બેઠા હતા, અહીંયા મુક્તાન સ્વામી ફરતા હતા. ખુદ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન હરતા અને ફરતા હતા. એ જગ્યાએ આપણને બેહવાનું ભાગ્ય જ ક્યાંથી મળે? અહીંયા ઉઘાડા પગે હેર્યા ફેર્યા છે ને, અહીંયા સ્વામિનારાયણ ભગવાન પલોઠી વાળીને ધરતીની ઉપર ઉઘાડા પગે બેઠા છે. અહીંયા રંગે રમ્યા, અહીંયા સાધુઓને રમાડ્યા છે ને સાધુઓને જમાડ્યા છે. એના ગુણ શતાન સ્વામી સત્સંગ જીવનમાં લખતા એમ કે છે, હું કોઈ પરોક્ષની વાત નથી કરતો, હું તો પ્રગટની વાત કરું છું. આ શાસ્ત્ર પ્રગટનું છે. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મ નંદન. હું એ શ્રી કૃષ્ણને વંદન કરું છું જે ધર્મ અને ભક્તિના પુત્ર છે, પ્રગટ છે. મહારાજ ક્યાંય નથી ગયા. મહારાજ આજે ગોપીનાથજી મહારાજની અંદર હાજરા હાજુર બેઠા છે. એ જય પણ કેમ એકે? એને વરદાન આપ્યું છે જસુબાને, એને વરદાન આપ્યું છે દાદા બાપુને, એને વરદાન આપ્યું છે લાડુબાને જીવુબાને કે ગઢડું મારું અને હું ગઢડાનો, અખંડ અહીંયા રહેવાનું. બધાના વચન ખોટા પડે પણ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કોઈ દાડો ખોટું ના બોલે. પૂજ્ય હવારે ગુરુએ બહુ સરસ વાત કરી કે જ્યાં સત્સંગ જીવન લખાણું છે, શતાન સ્વામી પોતે કહે છે, હું જ્યારે લખતો ત્યારે એક એક શબ્દ સ્વામિનારાયણ ભગવાને પોતે વાંચ્યો છે. એકેકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઈશ્વરમ તમેવ શ્રાવયા મા છ નિજાવાસ સ્થિતમ મુનિ. શતાન સ્વામી પોતે એક પ્રકરણ લખે ને પછી મહારાજને આપે. આ દુનિયામાં શાસ્ત્રો અનેક છે, ધર્મશાસ્ત્રોનો પાર નથી. વાલ્મીકીજીએ રામાયણ લખ્યું, તુલસીજીએ રામાયણ લખ્યું, વ્યાસનારાયણે ભાગવત લખ્યું, 18 પુરાણો લખ્યા. પણ આપણે ડંકાની ચોટ ઉપર કહેવું હોય ને તો એક જ શાસ્ત્ર એવું છે કે જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પોતે વાંચ્યું હોય, પોતાનું ચરિત્રને પોતે વાંચે. અને આ શાસ્ત્ર જ્યારે પૂરું થાય ત્યારે શતાન સ્વામી કહે, મહારાજે એતન મત્ત હરિ શ્રુત્વા મેને હંભળાવ્યું અને પછી શ્રી હરિ મુખે ન ઇત્થમ અબ્રવીત. મહારાજનું મોઢું એવું હરખાઈ ગયું, એની છાતી ફૂલવા માંડી, તેના એક એક અંગની અંદરથી આનંદ છલકાતો. અને બે હાથ ઊંચા કર્યા મહારાજે, બે હાથ, સ્વામી રમણીયમ ઇદમ શાસ્ત્રમ, રમણીયમ ઇદમ શાસ્ત્રમ, રમણીયમ ઇદમ શાસ્ત્રમ. આ તો અતિશય રમણીય છે, અદભુત છે.
અને પછી છેલ્લે હું બોલ્યા, હે શતાનંદ, સર્વ શાસ્ત્ર શિરોમણિ, આ દુનિયામાં હજારો શાસ્ત્રો ઈશ્વરનું વર્ણન કરતા છે, એના ચરિત્રનું વર્ણન કરતા છે, ભક્તિનું વર્ણન કરતા છે, ધર્મનું વર્ણન કરે છે, જ્ઞાનનું વર્ણન કરે છે, મુક્તિઓનું વર્ણન કરે છે, પણ હે શતાનંદ, આ તમારા હાથથી લખાયેલું જે શાસ્ત્ર છે ને, સર્વ શાસ્ત્ર શિરોમણિ, શિરમોળ છે. એટલે મારા બાપ કોઈ સામાન્ય માણા બોલ્યો હોય ને, શિરમોળ છે તો નો મનાય. જેના શ્વાસમાંથી વેદની રૂચાઓ પ્રગટ થાય છે, જેની માયાથી તમામ વસ્તુનું સર્જન થાય છે, યત પાંગ પરિસ્પંદ વિશ્વમે તદ વ્યવસ્થિતમ, જેનો એક પ્રકૃતિનો વિલાસ થાય તો બ્રહ્માંડોની રચનાઓ થઈ જાય, જેના સંકલ્પથી આ ધરતી આખી ચાલે છે, અનંત કોટી બ્રહ્માંડો ચાલે છે, એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એમ બોલે, શતાનંદ રમણીય ઇદમ શાસ્ત્રમ. બહોત અદભુત હૈ, બહોત અદભુત હૈ. ઇસમે તો સર્વ શાસ્ત્ર કા સાર હૈ. શતાનંદ, જીવ પ્રાણી માત્ર ને સર્વોત્તમમ જનેર્ગેયમ ભવ રોગ વિનાશિનઃ. મને તમને ભવરોગ લાગુ પડ્યો છે, કોરોના તો આવ્યો ને પાછો ગયો ને ફરીને પાછો નવા રૂપમાં ચાલુ થયો, એવું કે નથી લાગતું કે આપણે ભાગ્યશાળી છે એની ઝપટમાં આવ્યા, તે છતાં જીવતા છીએ. હું તો તમામ કથામાં કહું છું, આ કોરોના પછી આ જિંદગી મળેલી બોનસ રૂપ છે, જેટલું કમાણી થાય ને એટલી કરી લેવી, પૈસાની નહીં, ભક્તિ અને સેવાની કમાણી જેટલી થાય એટલી કરી લેવી, ભજન જેટલું થાય એટલું કરી લેવું, બાકી ગુજરી જતા કઈ વાર લાગતી નથી. અનંત પ્રકારના દુઃખ છે, અનંત પ્રકારના. ભાગ્યવાન છીએ આપણે કે દુઃખમાંથી મુક્ત છીએ. આજે તમે જેટલા બેઠા છો, હું બધાને કહું છું, કોઈને એમ થાય કે હું દુઃખી છું, બધું હરખું હોવા છતાં એમ થાય દુઃખી છું, તો 8 દિવસ સાળંગપુર રહેવા આવજો. 8 દિવસ દુઃખ કોને કહેવાય ને, એ તમને યથાર્થ ત્યાં સમજાય. કારણ કે ગુરુદેવ ગોપાળન સ્વામી એવા પ્રકારની હોસ્પિટલની સ્થાપના કરી ગયા છે કે દુનિયાની હોસ્પિટલ હાથ ધોઈ નાખે ને પછી સાળંગપુરની હોસ્પિટલ ચાલુ થાય. યાર, આવજો, ખબર પડે કે દુઃખ શું છે. મારી અને તમારી ઉપર તો સ્વામિનારાયણ ભગવાનના હજાર હાથ છે યાર. પંકજભાઈ ને બધા સાધુ રે આત્મીયતા, મારી યારે તો બહુ છે, બહુ દાન કરે ને. એટલે લાલુભાઈ ને અમે ક્યારેક કહે, પપ્પા બહુ દાન કરે, તો કે પપ્પાને છે ને અમારે ભગવાનને રાજી કરવા છે ને, મારે મારા પપ્પાને રાજી કરી લેવા છે, એને એમ છે કે જેટલું થાય એટલું અમારે કરવું છે.
બાકી આવ્યું જતું રહે, આવે ને જતું રહે, આમનું કઈ નક્કી નથી. લક્ષ્મી એવી છે, આવે ત્યારે દો લાત મારે દોલત, જાય ત્યારે લાત મારે. પણ જે ભગવાનના ભક્તો હોય ને એ લાત એને અડે નહીં. સત્સંગ જીવન શાસ્ત્ર મુક્તિનો માર્ગ બતાવે, જીવતા મુક્તિ, મરી નહી જીવતા. એટલે એ વખતે સ્વામિનારાયણ ભગવાનના પંથને લોકો જીવન મુક્તાનો પંથ કહેતા હતા, જીવન મુક્તા કા પંથ. જીવતા મુક્તિ એટલે હું નેનપુરના દેવજી ભગતનો એકનો એક છોકરો ધામમાં જતો રહે, અને તે છતાં દેવજી ભગત ને દેવજી ભગતના ઘરનાની આંખમાં આહુડા ન આવે, અને એમ કે એ તો મારા મહારાજના ધામમાં ગયો, સુખી હતો, એના કરતા આનંદ ઘણો સુખી થયો, એનું નામ જીવતા મુક્તિ કહેવાય. હર્ષ અને શોકની હેડકી ન આવે. ગંગા સતીએ ગાયું છે ને, મેરું તો ડગે પણ જેના મનડા ડગે, વિપત્તિ પડે પણ વણસે નહીં રે પાન. Oh, yeah.
गणपति बड़े पण वण से नहीं पान पाए। आ हमारा दादा बापू गमे भी मुश्किल आवे तो महाराज ने फरियाद न करे कोई दाड़ो। दरबार में दाणा खूटवा मांड्या અને કોઈ ઈર્ષાળુએ ખળા રોકાવી દીધા બાપુના દાદા બાપુના। ભાવનગર જવાનું થયું, ભાવનગરથી ખાલે હાથે દાદા બાપુ પાછા આવ્યા, પણ નિશ્ચયમાં ફરક ન પડ્યો, નિષ્ઠા ડગી નહીં। મહારાજે અક્ષૌહિણીને બોલાવીને કીધું, દાદા લે અમે હાર પહેરાઈએ, ભાવનગર જા, તારું કામ થઈ જાય। બીજી વખત ગયા, હાર પહેરાયો હતો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બોલ્યા હતા, મારી મરજી વિનારે કોઈથી તરણો ન તોડાય, એ બોલનારા ભગવાન બોલ્યા હતા। બાપુને ફરીને પાછું આવવાનું થયું, ત્રીજી વખત ગયા, ચોથી વખત ગયા, મહારાજ દર વખતે હાર પહેરાવે એમ કે તારું કામ થઈ જાય, કાંઈ ન થાય। ભગવાન થાક્યા પણ ભગત નો થાક્યો। મહારાજ દાદાને કહે, દાદા અમે તને વારે વારે ભાવનગર મોકલીએ છીએ અને તારું કામ નથી થતું, તો તને કઈ સંશય નથી થતો? ત્યારે દાદા ખાચરે જે જવાબ આપ્યો, મહારાજ તમે તો આધિ વ્યાધિને ઉપાધિ ત્રણ તાપથી મુક્ત કરીને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છો, જીવને શુદ્ધ કરીને તમારા ધામમાં લઈ જવા માટે આવ્યા છો, એ તમે કરવાના છો, કરવાના છો, કરવાના જ છો, આ સંસારના કામ તો એની રીતે થયા કરો મહારાજ, એમાં અમને સંશય ન થાય। વિપત પડે પણ વણસે નહીં રે પાનબાઈ, સહજાન સ્વામીના અડધા વેણે 25-25 વર્ષના જુવાનના ગામધણી દરબારો બૈરાને છોકરા મૂકીને સાધુ થઈ જાય, એનું નામ જીવન મુક્તિ કહેવાય। હેલું છે ભાઈ, બૈરા ધોકા મારે તોય ઘર છૂટતું નથી, માં અને દીકરો બે ભેગા થઈને બાપાને ટીપે તોય જ ઘર છૂટતું નથી ભાઈ। ઇતિહાસો છે અને અત્યારે કેટલાય પ્રસંગો બને એવા બને, પણ આમ છૂટી જાય માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ અને ના સાધુઓનું ચરિત્ર છે ભાઈ। આ સત્સંગી જીવન તો મને તમને જીવતા મુક્ત બનાવે છે, જીવતા શીખવાડે છે। બહુ મહિમા કીધો છે શતાન સ્વામી આનો, મુક્તાન સ્વામીએ, કોઈ સંતે બહુ સરસ વાત કરી, રામાયણની પાછળ નારદજીની પ્રેરણા છે, તમે રામાયણ લખો। વાલ્મીકિ ઋષિને એવું કીધું, દુઃખી થયા કે ભગવાનના ચરિત્ર લખો, રામાયણ લખો। ભાગવતજીની પાછળ પણ વ્યાસ નારાયણને નારદજીની પ્રેરણા છે, હે વ્યાસ આ શોકમાંથી મુક્ત થવું હોય તો ભક્તિને કેન્દ્ર સ્થાને રાખીને ભાગવત ભાખો। તો વાલા ભક્તો, રામાયણની પાછળ એક નારદજીની પ્રેરણા, ઋષિની પ્રેરણા, ભાગવતજીની પાછળ પણ એક ઋષિની પ્રેરણા, પણ સત્સંગી જીવનની અંદર તો અનંત ઋષિઓ જેના ચરણ સેવે છે એવા ઋષિરાજ સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણા।
સ્વામી પોતે લખે છે અનુગ્રહાત અનુગ્રહાત હરમ શાસ્ત્રમ શુભમ એતત તત આજ્ઞયા. મહારાજના અનુગ્રહથી એતત શાસ્ત્રમ આ શાસ્ત્ર તત આજ્ઞયા એની આજ્ઞાથી તત સમીપ નિવાસેન કૃતમ ક્ષોણિત ક્ષોણી પતે મયા એની પાસે બેહીન મેં લખ્યું છે. જે ભગવાન છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેને વેરીફાઈ કરે અને પછી આ શાસ્ત્રને પોતાના મસ્તક ઉપર મૂકી દાદા બાપુને બોલાવે કે દાદા ઢોલવાળાને બોલાય, શરણાઈ વાળાને બોલાય, હાકરના ટોપલા ને ટોપલા લાવો, સંતોને જાયગામાંથી બોલાવો, ગામના ભક્તોને બોલાવો, ભાઈઓને ભાઈઓને બધાને બોલાવો. આપણને આ પોથી માથે લેતા ઘણાને શરમ આવે, બધા મોટા પૈસા વાળા હોય ને. હોનેરી મોળિયું બાંધેલું મહારાજ, હો મુક્તાન સ્વામી બ્રહ્માંડ સ્વામી નય મુક્તાન સ્વામી ઘૂઘરા બાંધ્યા ને હાથમાં કરતાલ લીધી, પ્રેમાન સ્વામી બધા સંતો ઢોલવાળા ને શરણાયુ વાળા અને પાછળ બધા બહેનો અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ સત્સંગી જીવનના શાસ્ત્ર ને પોતાના મસ્તક ઉપર બધાય. અને અહીંથી દાદા બાપુના દરબારમાંથી હાલતા હાલતા શાહજાન સ્વામી નાચતા નાચતા કીર્તનો ગવાય છે, વધામણા ગવાય છે. અને સહજાન સ્વામી આ પોથીને લઈને ઠેઠ લક્ષ્મીવાડીએ ગયા. લક્ષ્મીવાડીએ જઈને ઊંચા ઓટા ઉપર સરસ મજાના બાજોડ ઉપર આ શાસ્ત્રને વધરાવીને પુરુષોત્તમ નારાયણે પોતે પૂજા કરી, આરતી ઉતારી અને પછી આનો મહિમા કીધો. મહારાજ કે મૂર્તિ રૂપે પ્રગટ, સાધુ રૂપે પ્રગટ અને શાસ્ત્ર રૂપે પ્રગટ રહેશે. એ સત્સંગી જીવનને આપણે ભાગ્યવાન છીએ કે લક્ષ્મીવાડીથી આપણા મસ્તક ઉપર ઉપાડીને અહીંયા લઈ આવ્યા. પોથીયાત્રાનો મહિમા શું છે ખબર છે? જે પોથીને મસ્તક ઉપર ઉપાડી છે એને હવે
હાથ દાડાની અંદર મસ્તકમાં ધારવાની છે. અહીંયા હતી ની આમાં લાવવાની છે. મંદિરમાં બેઠેલા જે મહારાજ છે એની અર્ચા થાય અને અહીંયા બેઠેલા જે શાસ્ત્ર રૂપી મહારાજ છે એની ચર્ચા થાય. એક ગ્રંથ હૈ હમારી ગ્રંથિઓ કો તોડતા હૈ વિગ્રહ હૈ. મુક્તાન સ્વામ્યાનો મહિમા લખતા અદભુત લખે. સત્સંગી જીવન મહાત્માની અંદર શું છે તો કથા શ્રવણ માટેના અધિકારી સ્થળ અને ફળની બધી વાતો છે, વક્તા અને શ્રોતાના લક્ષણ છે. આ કથા ક્યાં કરવી, ક્યારે કરવી, કેવી રીતે કરવી એનું બધું થોડુંક વર્ણન કર્યું છે. કેટલા કેટલા અધ્યાયમાં વિરામ કરવો, શું કરવું એ બધું લખ્યું છે. તમામ શાસ્ત્રોની પુરસ્ચરણ વિધિની સંખ્યા કેટલી હોય એની પણ જાણકારી છે. સત્સંગ જીવન શાસ્ત્રનું દાન કરવાથી શું ફળ મળે અને આ કથા શ્રવણ કરવાથી કલ્યાણજીતનો મોક્ષ થયો એ એક ચરિત્ર નાનું એવું લખ્યું છે. પ્રારંભની અંદર તો મહારાજ ધામમાં ગયા, આખું શોકનું વાતાવરણ હતું. જે દાદા બાપુના દરબારની અંદર અખંડ બ્રહ્મ રસની હેલી વરસતી હતી ત્યાં માત્ર ને માત્ર હિબકા સંભળાતા હતા. મહારાજનો જે અગ્નિ સંસ્કાર કર્યો એ દિવસે લક્ષ્મીવાડીમાં ક્યાંય માણસો હમાતું નહોતું. એક પણ આંખ એવી નહોતી જે આંખમાંથી શ્રાવણ અને ભાદરવો વહેતા ન હોય. એક પણ મોઢું એવું નહોતું કે મહારાજ, હે મહારાજ, આવું નહોતું કરવું. હો મહારાજ, તમારે આવું નહોતું કરવું. આમ જ જતું રહેવું હતું તો હે પ્રભુ, અમને હારે લઈ જવાતા ને. અને મહારાજ બહુ નાની ઉંમરે જતા, 49 વર્ષ. કોને આઘાત ન લાગે, જેને જોયા વગર હવાર કોઈને નહોતી પડતી, જેને નિરીખ્યા વગર કોઈના નેણાને શાંતિ નહોતી થતી, જેનો અવાજ સાંભળ્યા વગર કોઈના કાનને તૃપ્તિ નહોતી મળતી, એ જીવુબા, એ લાડુબા, એ દાદા બાપુ, પ્રેમાન સ્વામી, મુક્તાન સ્વામી, ગોપાળાન સ્વામી, બ્રહ્માન સ્વામી, માણકી ઘોડી પશુના રૂપમાં છે પણ પૂર્ણ પુરુષોત્તમ ની અંદર એકાકાર થઈ ગયેલું. આખું ગઢડું સુમસામ, કોઈને ખાવું ન ભાવે, કોઈને ભૂખ ન લાગે, કોઈને તરસ ન લાગે. સ્વામિનારાયણ ભગવાને એક એક ને સ્વગન દીધેલા કે અમારી પાછળ અનજળ છોડતા નહીં હો, નકર અમારે તમારે કોઈ સંબંધ નથી. એક પણ હરિભગત કે એક પણ સાધુ એ અમારી પાછળ આત્મહત્યા નથી કરવાની.
ब्रह्मांड स्वामी लाडू बांध बधाए तो महाराज ने कीधु, महाराज आ तो खिले बांधी मारवानू काम करो छो तमे। જેને જોયા વગર જીવી ના શકે, માણકી ઘોડી અત્યારે જાય એમને દાટવામાં આવી છે ત્યાં ધરતીમાં, એ જગ્યાએ ઉભા ઉભા મહારાજ નો અગ્નિ સંસ્કાર એને જોયો। ત્યાં ત્યાં ઉભી રહી 13 દિવસ સુધી, ન ખાય ન પાણી પીવે, એક ધારું દિશામાં જોઈને ઉભી રહી, આંખમાંથી આસુડા જાય। ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, દાદા બાપુ, મોટી બા, લાડુબા, બ્રહ્માન સ્વામી માણકીની પાસે હાથ જોડીને પગે લાગે, તું ખાય લે, ગોપાળન સ્વામી બરડા ઉપર હાથ ફેરવે, બાપ તું ખાય લે, મહારાજ ઠપકો મને આપશે, તું ખાય લે। સંતો તગારામાં તાણ લાવે, માણકીના મોઢે મૂકે, માણકી માથું આમામ કરે, સ્વામી મને વાણી મહારાજ નથી આપી, આંખમાંથી આવડાની ધાર જાય, સ્વામીનો પગ છાટવા પડે, સ્વામી મારથી નહીં ખવાય। મુક્તાન સ્વામી પગે લઈ ગયા માણકી, થોડું પાણી પી લે, બોલી નથી શકતી, પણ સ્વામીના ચરણ છાટીને એટલું કહે છે, મારથી નહીં થાય। એક દિવસ, બે દિવસ, ત્રણ, ચાર, પાંચ, અમનમ પોતાના સ્વાર, પોતાના પુરુષોત્તમ, પોતાના ઈષ્ટની સામે જોઈ રહી, તેરમાના દિવસે માણકીએ ત્યાં ને ત્યાં શ્વાસ છોડી દીધા, ત્યાં ને ત્યાં એક ડગલું હેલી નહીં હો। આ પરિસ્થિતિમાં નિત્યાન સ્વામી, ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી આવનારા ભક્તોને સંભાળે છે, દાદા ખાચરને સંભાળે છે, રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ, તેરમું બધું પૂરું થઈ ગયું, કોઈને ક્યાંય શાંતિ નથી, બસ બધાને એમ જ થાય, મહારાજ અમને લઈ જાઓ ને, મહારાજ અમને લઈ જાઓ ને, તમારા વગર અમે શું કરીશું। એમાં જ્યારે બ્રહ્માન સ્વામી આવે છે, ત્યારે જાણે ફરીને મહારાજ ગયા હોય એવું વાતાવરણ થાય, ઘણા દિવસ આમનામ ચાલ્યો, દાદા બાબુના દરબારમાં એક દાડો બધા બેઠા હતા, એમાં શતાન સ્વામી આવ્યા, આ શાસ્ત્ર લઈને પ્રવેશ કર્યો સભામાં,
વક્તાનો મહિમા કેટલો છે. બંને આચાર્ય મહારાજ ઉભા થઈ ગયા, સંતો ઉભા થઈ ગયા. પધારો સ્વામી, પધારો. ઊંચું આસન બનાવ્યું. ગોપાળાનંદ સ્વામી, રઘુરજી મહારાજે પ્રાર્થના કરી, સ્વામી મહારાજ ગયા ને પછી કોઈને ક્યાંય શાંતિ નથી થતી. એને જોયા વગર આંખ તરસે છે, એની વાત સાંભળ્યા વગર કાન તરસે છે. સ્વામી બધાને શાંતિ થાય એટલા માટે તમે જે શાસ્ત્રની રચના કરી છે ને, એ સત્સંગી જીવન અમને બધાને સંભળાવો ને. અને વાલા ભક્તો, જગતમાં પહેલો ઇતિહાસ એવો છે કે જેણે લખ્યું હોય અને જ્યાં લખ્યું હોય ત્યાં જ એના દ્વારા હવ પહેલા પ્રથમ કથા થઈ હોય તો આ ગઢડું ગામ અને આ શાસ્ત્ર છે. એમાં બધાએ ભક્તો ને સંતો બેઠા હતા, સવારથી હાંજ સુધી સ્વામી કથા કરે. ધીરે 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 કરતા 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 ચરિત્ર એવા છે ને, અંતરમાં શાંતિ થાય ભાઈ. દુઃખ જતું રહે હો, કથાનો પ્રભાવ જ એવો છે કે તમામ વ્યથા દૂર કરી નાખે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું છે, કથા કેવી છે? સારી કથા સુંદર યતી હું કહું કરી વિસ્તાર, જે જન મન દઈ સાંભળે તે ઉતરશે ભવતા. સાંભળતા સંકટ સાંભળતાની સાથે સંકટ જાય, દર્દ હોય ને તો દર્દ જતા. આ વિરહનું દર્દ હતું. સંતો અને ભક્તો થોડાક શાંત થયા અને એ વખતે એમ કહેવાય છે કે હેમંતસિંહ રાજા એટલે જીણા બાપુ, એણે સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી આ શાસ્ત્ર સાંભળવાથી કોઈનો ઉદ્ધાર થયો હોય એવું કઈ ખરું? અને એ જ વખતે એક બ્રાહ્મણ આવેલો સ્વામીને પ્રાર્થના કરતો હતો
કે સ્વામી હું મુક્ત થઈ ગયો, મને આજે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રત્યક્ષ દેખાય છે. જેને કોઈ દાડો સ્વામિનારાયણને જોયા નહોતા, એ સ્વામિનારાયણ ભગવાનનું વર્ણન કરે છે. પધારો સ્વામી, આવો. એ સ્વામિનારાયણ ભગવાનનું વર્ણન કરે છે. કેવા છે મહારાજ? નાસિકા નમણી છે, ગોળમટોળ ગાલ છે, વિશાળ પાલ છે, હસેન ગાલે ખાડા પડે છે, જમણે ગાળે સરસ મજાનો તલ છે, પરવાળા જેવા એના હોઠ છે, સરસ મજાનો કંઠ, શંખ જેવો એનો કંઠ છે, આજાન બાહુ છે. એ ત્રણ છોગલાની પાગ ધરી અને મને તો આઈ આઈ મહારાજ દેખાય છે. એ દંડવત કરીને ધન્ય 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 જયારે ગયો ને ત્યારે ઝીણાભાઈને સ્વામીએ કીધું કે બાપુ, આ હમણે પેલો બ્રાહ્મણ ગયો ને એને મુક્તિ મળી, જીવતા મુક્તિ, જીવતા. મેં પેલા કીધું ને જીવતા મુક્તિ દેવા માટેનો ગ્રંથ એટલે આ સત્સંગી જીવન શાસ્ત્ર, જીવતા મુક્ત બન્યો. આ ગઢપુરના પુરાણે સ્વામી જગત પ્રકાશ સ્વામી થઈ ગયા. તમે બહુ એમના ખાસ યોગમાં એમના સેવકો. હજારો સ્વામીએ કથા કરી. સ્વામી કોઈ દાડો કોઈના પિતૃ પાછળ કથા નહોતા કરતા, ના પાડી દેતા. સ્વામી એવું કહેતા, મારે તો જીવતાઓનું કલ્યાણ કરવું, મરી ગયેલાની ક્યાં કોઈને ખબર છે. એટલે 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ અહીંયા હક ન હોય તો ત્યાં હક થઈ જવાનું. હક અહીંયા કરો ને તો જ ત્યાં થાય. સ્વામિનારાયણ ભગવાન એટલું કહેતા હતા, મોક્ષ તો અમને ખાલી ઓળખી લે ને એટલામાં થઈ જાય. આ બધી માથાકૂટ સ્વામિનારાયણ ભગવાન કે રાત દિવસ અમે ગળા તોડીએ છીએ ને અમારા સાધુ ભરે છે ને લોકોના માર ખાય છે ને ઉપદેશ આપે છે, તમને કલ્યાણ માટે નહીં. તો એ કે અહીંયા હકના નથી રહેતા ને ત્યાં હકના રહ્યો ને એવા બનાવવા માટે અમે મહેનત કરીએ છીએ. બાકી કલ્યાણ કરો તો આમ કરીને થઈ જાય કેમ? અરે મહારાજ, કે આ સત્સંગનો પ્રતાપ તો એવો છે કે પશુઓનું કલ્યાણ થાય તો માણસનું કેમ ન થાય? ભગવાન કૃષ્ણ ગીતાની અંદર ચોખ્ખું કીધું, જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મોક્ષની માટે તપ કરવાની જરૂર નથી. મોક્ષ તો ખાલી મારા જન્મને કર્મને દિવ્ય માની લે ને એને ફરીના ધરતી ઉપર કોઈ દાડે આવવું જ પડતું નથી. યાર, અરે ધોરાજીની અંદર એક મુસલમાનનું ચહકી ગયેલું, કેટલામાં કલ્યાણ થાય એની હું તમને વાત કરું. ચહકી ગયેલું ને એમાં જનન તેના વખાણ જ કરે, વખાણ જ કરે, વખાણ જ કર્યા કરે. એમાં ગુણાતન સ્વામી સંતોનું મંડળ નીકળ્યા. એટલે સ્વામી આમ હાલ્યા આવતા હતા ને, એટલે મુસલમાન જોઈ ગયો ને, એટલે સ્વામીની પાસે જઈને કે વાહ સાધુ, કે એસે ફકીર હો, આપકે ચહેરે પર તો ખુદા કા નૂર દિખાઈ દેતા હૈ, આપકે ચહેરે પર તો ખુદા કા નૂર દિખાઈ દેતા હૈ, આપ તો ખુદા જૈસે ફકીર હો. આમ જા કીધું ને તો સ્વામીને મોજ આવી ગઈ. માથા ઉપર આમ હાથ મૂકીને કે જા અક્ષરધામમાં મોકલી દે, આટલામાં કલ્યાણ થઈ જાય. લો અક્ષરધામ, મુસ્લિમ સ્વામિનારાયણ હું જે ખબર નથી, સ્વામિનારાયણના સાધુ હું ખબર નથી, કેમ નવાય, કેમ ધોવાય, કેમ ખવાય, હું ખવાય, હું ન ખવાય, કોઈ વાતની ખબર નથી. અને એ તેને ભાન અવસ્થામાં એને વખાણ નથી કર્યા, ચટકી ગયું, લૂઝ થઈ ગયો છે કાંટો. તોય ગુણાતાન સ્વામી કે જા અક્ષરધામ તને આપ્યું.
અરે મુક્તાનંદ સ્વામી રાજે તે ગમે એવા જીવને આમ કરીને આમ ઘા કરીને અક્ષરધામમાં મોકલી દે. સ્વામિનારાયણ ભગવાન કે અહીંયા તો અમે બધાને શુદ્ધ કરવા માટે આવ્યા છે, વિશુદ્ધ કરવા માટે. ત્યારે જીણાભાઈએ પૂછ્યું, ગુરુ એ કોણ હતું? એ એટલે સ્વામીએ કીધું, કાનપુર દેશનો, કાન્યકુંજ કુળનો, ગર્ગ ગોત્ર માધવરાયજીનો પુત્ર કલ્યાણજી હતો. તેને દુઃખનું હતું કે દુઃખ એને એવું હતું કે એને આપણને દેખાતું નથી ને એટલે સારું છે કાલનું. જો કંઈક દેખાવા માંડે ગયા જન્મનું ને આવતા જન્મનું તો ઉપાયથી બહુ થઈ જાય. એને જ્ઞાન થઈ ગયું, તેને દેખાય બધું કે હું મરીને હું થવાનો છું, 84 નરક દેખાડા, આમાં આવી રીતે મેં પીડા ભોગવી છે, આવી રીતે થાહે, આવી રીતે થયું તું, એવું ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય જ્ઞાન થઈ ગયા ને એટલે બિચારો હુઈ નો એકે, હરખું ખાઈ નો એકે, ઊંઘ હરામ થઈ ગઈ. હવે આપણને કોઈ કહી દે કે કાલ મરી જવાના છીએ તો રાતે ઊંઘ આવે? અજ્ઞાન પણ આશીર્વાદ હોય છે ઘણી વખત, સમજાય? અજ્ઞાન છે ને એ આશીર્વાદ છે મોટા મોટા ઈશ્વરના અમારી તમારી ઉપર. દુઃખનું નક્કી છે ક્યાંથી આવે? અમારા ગુરુ ઘણી વખત કે ભોમાંથી ભાલા નીકળે, આમાં હાલ્યા જતા હોય, શાંતિ હાલ્યા જતા હોય, કાંઈ ખબર ન હોય, કાંઈ એટલે કાંઈ, અને હું આવે પાછળથી. હવે સ્વામી ક્લિપ દેખાડો એ હોય, કાંઈ કાંઈ ખબર ન હોય, આપણે શાંતિથી આપણી મસ્તીમાં આવ્યા જતા હોય, પાછળથી મોત આવે, દુઃખ આવે. જુઓ ભાઈ આ કેવા શાંતિ બધા હોય મરી ગયેલા જાય. આમાં કાંઈ વાંક છે આમાં કોઈ? હે, આમ આવે, આમ દુઃખ આવે. તમને ક્યારે એમ થાય ને કે ભગવાન આપણી માટે શું કરે છે એવું ક્યારે સંકલ્પ થાય ને, તો મારા બાપ પળે પળે ભગવાન મારીને તમારી હારે હાલતો હાલતો આપણી રક્ષા કરે છે યાર, ડગલે ને પગલે રક્ષા કરે છે, શ્વાસે શ્વાસે આપણી સુરક્ષા ઈ કરે છે, શ્વાસે શ્વાસે. બાકી કાંઈ નક્કી નથી. બેઠા બેઠા આંખ્યું જતી રહે, પગ જતા રહે. અમારે ગરીબ વગર છે, જુવાન જોત જેવા, પગમાં એવી પીડા થવા માંડી, એવી પીડા થવા, આપણને એમ કાંઈ નહીં, કાંઈ એટલે કાંઈ નહીં, બેઠા હોય ને કંઈક થઈ જાય. લો આ હાજા નરવા બેઠા છે ને એ આપણા ઈષ્ટદેવની કૃપા છે, એટલે આપણે ભજન કરવાનું, એટલે આપણે સેવા કરવાની, એટલે આપણે દંડવત કરવાના, એટલે આપણે મંદિર વાળવાનું. એટલે કોઈએ બહુ મસ્ત કીધું છે, આ આનંદ કરીએ છીએ ને કોકનો આશીર્વાદ છે, બાકી દુઃખ તો રામને આવ્યા હતા. આજે જે આ બધા સાધુ બેઠા છે ને, આ જે આમ દેખાય છે ને, આ હાલતા ચાલતા તીર્થો છે બધા, હાલતા ચાલતા તીર્થો. આ ગઢડું ધામ છે ને, આ એક એક ગઢડું ધામ છે, આ એક એક આ જ્યાં બેહે ને એ સમજી લેવાનું ગઢડું ધામ છે. આ ગોપીનાથજી મહારાજ ત્યાંથી ઉતરીને અહીંયા ન આવે, પણ આજ બધા ગઢડું ધામ અને આજ બધા આની અંદર ગોપીનાથજી મહારાજ.
એક એક સાધુ લેવાતો જા, 70-70 વર્ષ, 75-75 વર્ષથી એનો હાથ સ્વામિનારાયણનું કામ કરે, એની જીભ સ્વામિનારાયણનું કામ કરે, એના પગ સ્વામિનારાયણનું કામ કરે, અરે એના એનો એનો શ્વાસે શ્વાસ સ્વામિનારાયણનું કામ કરે. આ સાધુ અને સ્વામિનારાયણ સિવાય, અને ગોપીનાથજી મહારાજ સિવાય કોઈ દાડો પોતાનો વિચાર પણ ન આવે યાર. આ આ સંતોની કૃપા છે ને, એટલે આપણી બધી લીલા લહેર છે. ઓલાને બધું દેખાવા માંડ્યું એટલે ઊંઘ જતી રહી, ખાવાનું બંધી ગયું, ભૂખ લાગે નહીં. અનેક તીર્થોમાં ફેર્યો એ માણસ, અનેક તીર્થોમાં, પણ શાંતિ ન થઈ. કોકે કીધું કે પશ્ચિમ પંચાળ દેશની અંદર ગઢડા નામનું ગામ, ત્યાં પ્રગટ ભગવાન બિરાજે છે. મહારાજ તો ધામ જ હતા રહેલા ત્યારે, પણ એક એક સાધુ ભગવાન જેવા હતા ભાઈ, એક એક સાધુ. ફરતો ફરતો અહીંયા આવ્યો, મહિનાઓથી ઊંઘ નહોતી જેને આવી, ઘેલા કાંઠે આવ્યો, સ્નાન કર્યું, આંખ ઘેરાવા માંડી, અને એમ કહેવાય છે ઘેલા કાંઠેથી સૂઈ ગયો, અને એવી મીઠી અને એવી ઘેરી ઊંઘ આવી, એવી ઘેરી. એ તો જેને 5 દાડા ઊંઘ હરામ થઈ ગઈ હોય એને પૂછો ગાંડો થઈ જાય. એ પડી અને ઊંઘ આવી જાય છે ને, એ ભગવાનની કૃપા છે. કેટલોક આભાર માનીએ આપણે ઠાકોરજીનો, કેટલોક માનીએ. એની કરુણાનો કોઈ પાર નથી, અઢળક કરુણા છે. તેરી મહેરબાની કા.
हर बार। જેમ કલ્યાણ જીતને આ શાસ્ત્ર સાંભળવાથી મુક્તિ મળી એવી એને ઊંઘ આવી। પછી દરબારમાં આવ્યો અને જ્યારે દરબારમાં આવે છે ને ત્યારે અહીંયા કથા ચાલતી હતી, કથા સાંભળી અને પરમ શાંતિનો અનુભવ થયો। સાંભળવા માત્રથી પરમ શાંતિ, અને જે દેખાતું હતું બધું બંધ થઈ ગયું। તમે કલ્પના કરો કે વર્ષોથી જે પીડાતો હોય ને હેરાન થતો હોય એનામ સ્વિચ પાડીને અજવાળું થાય એમ થાય, એના આનંદનું વર્ણન આપણી જીભથી શક્ય નથી, એ તો અનુભવ જ કરવો પડે। નાચને લગાવો, નાચને વંદન કર્યા, પ્રણામ કર્યા, દંડવત કર્યા, સ્વામી હું તમારો આભાર કઈ ભાષાથી માનું, મારી પાસે શબ્દો નથી, તમે મને ધન્ય કરી તારી દીધો છે, આટલી વેદના અનુભવતો તો આજે સુખી સુખી થઈ ગયો। રાજા આ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવાથી આ ફળ મળે છે। પરમાત્મા ગયા પછી જીવાત્માને આ ભવ સાગરને તરવા માટે કોઈ પણ જો નાવ હોય તો આ સત્સંગી જીવન શાસ્ત્ર છે। ઈષ્ટ દેવને પૂર્ણ રીતે સમજવાનું કોઈ શાસ્ત્ર હોય, સ્વામિનારાયણ સંપ્રદાયને સંપૂર્ણ રીતે ઓળખવો હોય તો એને સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવું પડે। આપણું ધર્મશાસ્ત્ર છે, આપણા સંપ્રદાયનો પાયો છે। સ્વામિનારાયણ ભગવાને પોતે વેરીફાઈ કરેલો આ શાસ્ત્ર, આ ગ્રંથ છે। એના વક્તા કેવા હોવા જોઈએ, એના શ્રોતા કેવા હોય, એના બધા લક્ષણો લખ્યા। પેલા વક્તાના લક્ષણો લખ્યા, જીતેન્દ્રિય સુશીલશ્ચ દુરાગ્રહ વિવર્જિત। જીતેન્દ્રિય હોય, સુશીલ હોય, કોઈ પણ પ્રકારના આગ્રહથી વર્જિત હોય, બધું છોટે પણ આપણા આગ્રહ નથી જોડતા, પૂર્વગ્રહ નથી છૂટતા, બધા કાંઈકનું કાંઈક માનીને બેઠા હોય ને, યારું છૂટે જ નહીં, ગમે એટલા વર્ષ જાય સંસાર છૂટી જાય પણ સ્વભાવ ન છૂટે, યારે ભેગો ને ભેગો આવે, જ્યાં જાય ત્યાં ભેગો ને ભેગો, એ દુરાગ્રહ વક્તા છે ને, દુરાગ્રહથી વર્જિત હોય। યથાર્થવાદી વાગ્મી છે, સત્ય કહેનારો, વાચાળ, શ્રોતૃબોધને નિપુણ, શ્રોતૃબોધ નિપુણ, શ્રોતાઓને સમજાવવામાં નિપુણ હોવો જોઈએ। આ બધા સંતો મને કહેતા વિદ્વાન વિદ્વાન, હું વિદ્વાન વિદ્વાન કાંઈ છું નહીં, હું કાંઈ શાસ્ત્ર બહુ ભણ્યો નથી। આપણે તો અમારે સંપ્રદાયમાં કહેવાય બાજરિયા પુરાણ એવું છે, આ જે કાંઈ તમે મને બેહારો જોઈ માત્ર ને માત્ર વડીલ અને મારા ગુરુ અથાણાવાળા સ્વામીનો આશીર્વાદ છે, બાકી કાંઈ નથી, હાવ ઢગલામ ઢ। સ્કૂલની અંદર ભીણા સૌથી છેલ્લો નંબર આપણો આવતો, અને મારા કંઈક કમ ભાગ્ય છે એટલે મને આવા ગુરુ આગળ ભણવાનો લાભ પણ નથી મળ્યો। આ બધા સંતો જેટલા અહીંયા યુવાનો છે બધા એમની પાસે ભણ્યા, મારું નસીબ કંઈક ઓછું હોય છે તો હું રહી ગયો, પણ એટલી કૃપા છે કે પૂજ્ય સ્વામીની આશીર્વાદ અને સ્વામીની કૃપા બહુ મારા ઉપર છે, રાજી બહુ છે। કેટલા વર્ષોથી જ્યારે જ્યારે મળે ને ત્યારે આમ બહુ રાજી થઈ જાય,
આપણે કઈ કર્યું નથી. પણ ઘણી વખત છે ને મોટા સાધુ અકારણ કરુણા કરતા હોય છે. અકારણ કરુણા, એટલે હું ચોખ્ખું કહું, મને હું કઈ વિદ્વાન વિદ્વાન કઈ છું નહીં, આ બધા કે એવું સાચું નથી. પછી છે યદૃચ્છ લાભ સંતુષ્ટ, જે કઈ મળે ને એમાં સંતોષ રાખે. શ્રોતા ઓછા હોય તો વાંધો નહીં, ઝાઝો હોય તો હારા હોય તો વાંધો નહીં, મોડા હોય તો વાંધો નહીં. હમણે થોડા દાડા પહેલા ત્યાં બોટાદમાં અમે કથા કરી, મેદાનમાં હમાતા નહોતા માણા એટલા હતા. પણ અહીંયા તો છે ને અઘરું બહુ છે મારા માટે, કારણ કે આ બધા બેઠા વિદ્વાન સંતો, સામે તેને ઓલા બધા બેઠા છે, આ તો મારી પરીક્ષા છે. પણ અહીંયા તો છે ને હા હા ગોલા કરવાના છે, જેવું આવડે એવું. આ ગોપીનાથજી મહારાજના ખોળામાં બેસી અને એ કાલા ગેલા કરીને આપણે એને રાજી કરવાના છે ગમે એમ કરી. હા હા ગોથા એટલે ખબર છે, હાથી હાહલાનો ભાઈ બન્યો હાથી, અને હાહલાનું કંઈક કામ કર્યું, એવું સરસ મજાનું કામ કર્યું, એટલે હાહલું જીવતું રહી ગયું. એટલે વારે વારે હાથી ને ત્યાં હાંહલું જાય, એટલે આ ઓલું હાંહલું આમ પગે લાગીને કે એક વખત મારે ઘરે આવો ને, એક વખત મારે ઘરે આવો. તો મોટા માણસ છે ને દયાળુ બહુ હોય, એટલે એક વખત હાથી આવ્યો હાંહલાને ખબર પડી કે હાથી આવે છે, એટલે સામે ગયો. સામે છે ને ઓલે ધૂળની અંદર આમથી આમ આમથી આમ ગોથા મારવા માંડ્યો, આમથી આમ આમ ગોથા મારવા માંડ્યો. એટલે હાથી કે શું કરે, તો કે હા હા ગોથા કરું છું, તમારા જેવા મોટા માણા મારા ઘરે આવે, હવે આવડું એવું દર હોય, બે ઘાસના તણખા ખાઈને મારું જીવન પૂરું થઈ જતું હોય, હું તમને હું આપ્યો કે હા હા ગોતા કરું. એમ આવડો મોટો ભગવાનને આવડા મોટા સાધુ એની પાસે તો હું બાપા હા હા ગોથા કરું છું. આપણું ગજ કે અહીંયા કઈ વાગે એવું નથી ભાઈ. એટલે મોટા સંતોના વિદ્વાન સંતો જેટલા યુવાન સાધુ છે બધા ભણેલા છે, વેદાંત આચાર્ય અને શાસ્ત્રી નાંદેન બધું જ. એટલે સંસ્કૃતમાં ભૂલ પડે, બોલવામાં ભૂલ પડે, ક્રમમાં ભૂલ પડે, તો નિષ્કુળાનંદ સ્વામીની જેમ અહીંયા કાંઈ ક્રમનું કાંઈ લેવા દેવા છે નહીં, જેમ આવે એમ જવા દેવાનું છે. પણ એટલું ચોક્કસ કે હરિના ચરિત્ર આવશે. એટલે અહીંયા સ્વામી કહે છે યદૃચ્છા લાભ સંતુષ્ટ, જે મળે એમાં સંતુષ્ટ રે. કરુણો નિરહંકૃતિ, વક્તા ક્રૂર નો હોય, કરુણ હોય, સૌમ્ય હોય, જો ગમે રેડવું નો નાખતો હોય. સંત કોને કહેવાય કે જેના જીવનમાં કોઈ તંત નથી એનું નામ સંત. તંત નહીં, સીધા સરળ સાદા. એક જણાએ તો સાધુની વ્યાખ્યા એટલી મસ્ત કરી, સાધુ કોણ, તો કે આપણા ઘરે આવે તો જરાય આપણને ભાર ન લાગે એનું નામ સાધુ. સ્વામી આવ્યા, સ્વામી આવ્યા, સ્વામી આવ્યા, આમ કરો તેમ એવું નહીં. જાણે કોઈક બાળક રમવા આવે અને આનંદ, એમ સંત છે ને, સીધો એ સાધુ, સાધો એ સાધુ. એની આંખમાં કરુણા હોય, એના વેણમાં કરુણા હોય, અમૃત વરસતું હોય, એવો સાધુ, એવો વક્તા. અહંકાર રહી સાધુને અહંકાર શોભે નહીં, એમાં વક્તાને તો જરાય શોભે નહીં. સહજ રહી મૃદુ સ્વભાવ, સરળ સ્વભાવ ન મન કુટિલાય, યથા લાભ સંતોષ સદાય.
એટલે આમાં રહેવાની જેટલી મજા છે ને એટલું ઓલું આમ કંઈક મોટા ભાઈ થવા મજા નહીં. શાંતશ્ચ ભગવત ભક્તિ સંયુક્ત, શાંત હોય અને પાછો જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિ હોય આવો વક્તા. પછી સ્વામી બહુ મસ્ત લખે કે વક્તા ગમે એવો હોય, બાલ યુવા અથવા વૃદ્ધ, દરિદ્ર દુર્બલો પીવા, યસ્ય વક્તા સદા વંદ્ય પૂજ્યશ્ચ સકૃતાર્થી ભે. બાળક હોય તોય ભલે, વૃદ્ધ હોય તોય ભલે, યુવાન હોય તોય ભલે, દુર્બળ હોય તોય ભલે, ગમે એવો હોય તોય ભલે, પણ આ સત્સંગી જીવન શાસ્ત્રનો જે વક્તા હોય સદાની માટે પૂજ્ય છે. એમને મળતું નથી ને અહીંયા બેહવાનું ગોપીનાથજી મહારાજની ઈચ્છા વગર પણ મળતું નથી યાર. એની મરજી વગર કોઈના બાપની તાકાત નથી કે અહીં બેહી શકે કોઈ નહીં. તે નિમિત્ત કોઈ પણ હોય પણ નિર્ણય એનો હોય છે હારામાં અને મોળામાં. નિમિત્ત કોઈ ભી હોતા હૈ લેકિન નિર્ણય તો ઠાકોરજી કઈ હોતા હૈ. ઈશ્વર છે ને સીધો કઈ કરતો નથી, કોકના દ્વારા જ કરાવે. આપણને એમ લાગે કે ભીષ્મ દાદાને અર્જુનને મારી નાખ્યા, પણ એ તો કૃષ્ણને પૂછો જ ખબર પડે. એ તો એટલે અર્જુનનો ઘટોઘના છોકરાનો છોકરો હતો ને એનું નામ બર્બરી, એને પછી છેલ્લે પૂછ્યું કે યુદ્ધમાં કોને કોને માર્યા એવું પૂછ્યું. બધાએ પાંચ પાંડવો, દ્રૌપદી, ભગવાન વ્યાસ, ભગવાન કૃષ્ણ બધા જ ગયા કે યુદ્ધ આને એકલાય જોયું છે, કોણે યુદ્ધ જીત્યું, કોણે માર્યા, કોણ મર્યું. ત્યારે બર્બરી કે એટલું જ કીધું, કૃષ્ણ સિવાય મને કાંઈ દેખાણું જ નહોતું, મારનારે કૃષ્ણ હતો, મરનારે કૃષ્ણ હતો. જ્યાં જોતા સુદર્શન ચક્ર લઈને એક ઠાકોરજી ફરતા હતા. તમને એમ લાગે છે ભાઈ દાદા થાય ને અર્જુન, તમને એમ લાગે છે કે મેં ગાંડવ્ય કરીને આ બધાને મારી નાખ્યા, બાપા કોઈથી કાંઈ ન થાય. એટલે ભગવાન કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું છે, અર્જુન અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહમાં આશ્રિત, ખાધેલું પચાવવાની કોઈનામાં તાકાત નથી, એ તો હું એના ઉદરમાં જઈ અને વૈશ્વાનર અગ્નિ રૂપે થઈને એનું અન્ન પચાવું છું. બધું જ ભગવાન કરે છે. એટલે આવો વક્તા હોવો જોઈએ. પછી શ્રોતાઓને તો તમને બધાને ખબર છે ભાઈ, શ્રોતા કેવા હોવા જોઈએ, કે બીજે ક્યાંય લાલચ ન હોય, શ્રદ્ધાવાન હોય, ભક્તિવાન હોય, અહીંયા બેઠા બેઠા ઓફિસનું કામ કરતા ન હોવા જોઈએ. પહેલાં તો હું હતું ઓફિસથી ઘરે આવે એટલે ઓફિસ ઓફિસ છે, ઘરે કાંઈ નહીં. હવે તો ઓફિસ જ ખીજામાં, ઓફિસ જ ખીજામાં. મોબાઈલે તો એવી ઉપાધિ કરી છે કે વાત જવાય દો. રાતના 2 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી માળા અંદર ગેમ જ રીમાં કરે, ગેમ જ રીમાં કરે. ખબર નથી પડતી હું ખાઈ જાય છે. કાલે જ હું કંઈક વાંચતો હતો ને એમાં એક વાત આવી છે, જોક્સ જેવી પણ સમજવા જેવી છે. રાતના 1:30-2 વાગ્યા સુધી મકે મોબાઈલમાં ઓલો ભાઈ ગેમ રમતો, એને ઘરવાળે બિચારી હુઈ ગઈ છે એને દીધું. શું કરે, આવો ભટકાઈ જાય હુરધન જેવો. 2 વાગ્યા સુધી આમ 1:30-2 વાગ્યા ને એટલે ભૂખ લાગી, એ જ કોઈની હગી થાય નહીં. એની ઘરવાળી પાઉભાજી બનાવી હતી, પાઉભાજી ભાવે બહુ, એટલે એમ થયું હાલને પાઉભાજી ખાઈ લઉં થોડી. ઊભો થયો, પાવ મળ્યા પણ ભાજી ન મળી, આગો પાછો બહુ થયો. એક હાથમાં મોબાઈલ અને પાછું ગોતે, ઓલું તો મૂકે જ નહીં.
પછી એમ તો ભાજી ન મળે તો કાંઈ ને ઓલી ચટણી હતી ને એ ગોતી, તો એ પાણી યારે વાટક્યો પડેલો. પણ મોળી હાવ લાગે એટલે મીઠું નાખ્યું, મરચું નાખ્યું, લીંબુ નીચું ખાઈને હુઈ ગયો. હવારે એની ઘરવાળી ઓલો નાહી ધોઈને તૈયાર થયો ને, એની ઘરવાળી કે રાતે ખાધું તું? ભૂખ લાગી હતી તો કે અન ખાધું. તો હું ખાધું? તો કે તે પાઉભાજી બનાવી હતી ને. તો અન પણ ભાજી મળી જ નહીં, મળી જ નહીં, બહુ ગુતી ક્યાં મૂકી હતી? પછી હું ખાધું? તો કે પાણી યાર ઓલે વાટક્યો પડ્યો હતો ને, લીલી ચટણી હતી ને કે. પણ મોળી હાવ હતી તારા જેવી કે. તો મીઠું નાખ્યું, મરચું નાખ્યું, લીંબુ નાખ્યું, પછી ખાઈ ગયો, આખો વાટક્યો ખાઈ ગયો. તો કે ચટણી નહોતી કે છે, તો એ તો માથમ નાખવાની મહેંદી હતી. ચટણી નહોતી, મારા માથામાં નાખવાની મહેંદી હતી. એ મોબાઈલમાં આમ આમ કરતો કરતો મહેંદી વાટક્યો ખાઈ ગયો. આ પ્રતાપ મોબાઈલ નો છે ભાઈ. એટલે સ્વામી કહે છે, અન્ય કાર્ય શું લાલજા, અન્ય કાર્યની અંદર જે વ્યર્થ ન હોય એવા શ્રોતારા પુણ્ય ભાગીના. એવા શ્રોતાઓ છે એ મહાન પુણ્યના ભાગ્યશાળી છે. એટલે આવી રીતે આ બધા લક્ષણો કીધા, પછી પુરસ્ચરણ વિધિની થોડીક વાત સ્વામીએ કરી. શિક્ષાપત્રીનું કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 10,000 પાઠ કરવા પડે. અષ્ટાક્ષર મંત્રનો કોઈને પુરસ્ચરણ કરવું હોય તો એને 800,000 પાઠ કરવા પડે. સર્વમંગલ સ્તોત્રનું કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 1,080 પાઠ કરવા પડે. જન્મંગળ સ્તોત્રનું કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 10,000 પાઠ. આ એટલા માટે કહું છું તમને ભાવ થાય. અને એમ થાય કે હાલો ને કરી નાખીએ, આઈના રહી જાય 15 દાડા. તો અમારે અમેરિકાના મુકેશભાઈ આવ્યા છે, બહુ ભગત છે, સાધુનું ઘર છે. એને એમ થઈ જાય કે આ ભાનુ સ્વામી જેવા સારા સાધુ અહીં છે, હાલો ને રહી જાય તો મહિનો રહીને પુરસ્ચરણ થઈ જાય. વિષ્ણુ સહસ્ત્રનું કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 1,080 પાઠ કરવા પડે. નારાયણ કવચનું પુરસ્ચરણ કરવું હોય તો એને 10,000 પાઠ કરવા પડે. હનુમંત મંત્રનું પુરસ્ચરણ કરવું હોય તો 400,000. ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. એનું જો કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 400,000 પાઠ કરવા પડે. વાસુદેવ મહાત્મા જે શાસ્ત્ર છે, મહારાજને અતિ વાલું છે, એનું કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 150 પાઠ. હા ઓછા, પણ પુસ્તક કેવડું કા. અને સત્સંગ જીવનનું કોઈને પુરસ્ચરણ કરવું હોય તો 108 પાઠ કરવા પડે. એટલે છે મોટું બધું કામકાજ. પહેલા ભક્તો, આ સત્સંગ જીવનની અંદર 5 પ્રકરણ છે, 319 અધ્યાય છે, 17,627 શ્લોક છે. આ શાસ્ત્રનું લખાણ, આ શાસ્ત્રનું કથન ગઢપુરમાં થયું, શતાન સ્વામીએ કર્યું. પણ આ શાસ્ત્રના વક્તા સુરત મુનિ છે સ્વરૂપાન સ્વામી, અને શ્રોતા ભાડેરના પ્રતાપસિંહ રાજા છે. આનો સરસ મજાનો સંવાદ સ્વામીએ લખ્યો છે. અને આ બંને જણાને જગન્નાથપુરી જેવા મહાન તીર્થક્ષેત્રની અંદર ભેગા કરી અને સ્વામીએ આ શાસ્ત્રની રચના કરી છે. અદ્ભુત કામ કર્યું. ભાગવત જો ભક્તિની ભાગીરથી હોય અને રામાયણ જો જ્ઞાનની ગંગા હોય તો સત્સંગી જીવન પ્રયાગરાજ છે. પ્રયાગરાજની અંદર બધું જ ભેગું થાય. મહાત્માની સમાપ્તિ કરીને પછી શતાન સ્વામી સૌ પ્રથમ મંગલાચરણ
तद्भूत करे छे। श्री कृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दनः भूमि भूत्वा हरत्यन्तस्तमस्तम इवांशुवान्। હું એ શ્રી કૃષ્ણને વંદન કરું છું કે જે શ્રી કૃષ્ણ ધર્મ અને ભક્તિના પુત્ર છે। પાછા કેવા છે? અજ્ઞાન અને માયાના અંધકાર જે ભક્તોના હૃદયમાં પડ્યો છે, જીવ પ્રાણી માત્રના, આ ધરતીની ઉપર પ્રગટ થઈને જેમ સૂર્ય ઉદય થાય અને અંધકાર માત્રનો નાશ થાય, એવી રીતે સહજાન સ્વામી રૂપી સૂર્ય ઉદય થયો અને જીવ પ્રાણી માત્રના અજ્ઞાનનો અંધકારનો નાશ થયો। એટલે આપણે સંતોએ ઘણી જગ્યાએ ગાયું છે, સૂરજ સહજાનંદ રે પ્રગટ્યા। સ્વામિનારાયણ ભગવાન સૂર્ય જેવા, ઘણી જગ્યાએ મહારાજને ચંદ્ર જેવા કીધા। શોભે સંત મારે જેમ કે ઉડગણ માં ઉડુરાજ, ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ। જ્યારે સંતોની સાથે હોય ને ત્યારે મહારાજ ચંદ્ર જેવા હોય, પણ જ્યારે અજ્ઞાનીઓ અને અસુરોની વચ્ચે હોય ને ત્યારે સહજાન સ્વામી સૂર્ય જેવા હોય, મહાપ્રતાપી તેજસ્વી। સ્વામિનારાયણ ભગવાન જો આ ધરતી ઉપર ન આવ્યા હોત તો બધાનું થાત હું આ ગુજરાતમાંથી તમે સ્વામિનારાયણ સંપ્રદાય નામ ઉઠાવીને એક બાજુ મૂકો તો હું રે? આપણે બધા હું કરતા, તમે નહીં અમે હું કરતા હોત? આવા સાધુ બનાવ્યા, આમ તમે જોવો તો ખરા, રૂડા રૂપાળા હે, બહાર જાઓ 12,500 કિલોમીટરની સ્વામિનારાયણ ભગવાનની યાત્રા કરી, તમામ ધર્મોને જોયા, તમામ સંપ્રદાયોને જોયા, તમામ પંથોને જોયા, તમામ માર્ગોનું નિરીક્ષણ કર્યું, મોટા મોટા તીર્થોને મોટા મોટા મઠોમાં ગયા, તમામ સાધુની રીત જોઈ, એનો વેશ જોયો, એનું વર્તન જોયું, અને પછી સહજાન સ્વામી એમાંથી નિચોડ કાઢ્યો કે મારો સાધુ સૌમ્ય હોવો જોઈએ, મારા સાધુને કોઈ બાળીને ભડકી જાય હા એવો નહીં। નગર તો એને જોયા હતા મોટી મોટી દાઢી વાળા, મોટી મોટી જટાઓ વાળા સાધુ, બે જણા તો આમ જટાઓ લઈને હાલતા હોય બે જણા પાછળ। અમારે ગુરુ તો રામ અવતાર કે વખત છે, ઇનકી જટા દેખો કેટલી લંબી હે, અહીંથી રેડ અમદાવાદ સુધી લાંબી દે લે। આમને જોતા આમ સૌમ્ય શાંત, આમ દર્શન કરવાનું મન થાય એવા સાધુ, નવીન સંપ્રદાય પ્રવર્તાયો, અદભુત। આજ દિવસ સુધી બહેનોનો જો ઉદ્ધાર કર્યો હોય એવો કોઈ સંપ્રદાય હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાય છે યાર। એમનું મંદિર અલગ, એની વ્યવસ્થા અલગ, એમના ગુરુ અલગ, સ્વામિનારાયણ સંપ્રદાયના બહેનો વ્યાસપીઠ ઉપર બહેન ભગવાનની કથાઓ કરી શકે યાર। મોટીબા અને લાડુબાની પરંપરાને જાળવી રાખેલા આ બહેનોને આપણે કરોડ કરોડ વંદન કરવા પડે। એમનો ત્યાગ, એમનું તપ, એમના વ્રત, અમારા કરતા અઘરું બધું અઘરું। એમનું ભજન, એમની સેવા, એમનું સમર્પણ, એટલે જોવો ને તમે એમની પાછળ આવડા મોટા મોટા ઉત્સવો થાય, હે ક્યારે થાય, એમના તપનો પ્રતાપ છે,
એના સમર્પણનો પ્રતાપ છે. જેમ અમે સ્વામિનારાયણ ભગવાનને પરણી ગયા ને, એમ એ લોકો તેને ગોપીનાથજી મહારાજને પરણી ગયેલા છે યાર. ભૂમાન સ્વામી ગાયું છે, હથે વાળો હરિ સંગાથે મેં કીધો રે, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. ભૂવી ભૂત્વા હરત્યંતઃ, ધરતીની ઉપરનો અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરો કેવી રીતે? એવામ સુમાન, જેમ સૂર્યના કિરણો તમામ અંધકારનો નાશ કરે. સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ગયા ત્યાં તો અજવાળું થયું, પણ વાલા ભક્તો એનો એક એક સાધુ જ્યાં જ્યાં ગયો ત્યાં અજવાળું થયું યાર. સાધુની ક્યાં વાત કરો છો? સ્વામિનારાયણ ભગવાનની ગળથૂથી ભીગ્યા હોય અને સ્વામિનારાયણ ભગવાનના સંતોનો સત્સંગ કર્યો હોય ને, એવી સ્ત્રી એવી બહેનો જ્યાં જ્યાં પરણીને ગઈ ને, આખા ગામના ગામ સત્સંગી બનાવી દીધા. માનવના મન મન માં ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રંગ, માનવના મન મન માં ધરતીના કણ કણમાં પ્રગટો સહજાનંદી રંગ. મહારાજે માત્ર 30 વર્ષની અંદર કચ્છ કાઠિયાવાડ ઠેઠ તાપીથી માંડી અને દ્વારિકા સુધી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ખાનદેશ,
अरे आ सूरत मुनि तो क्या ना आता कुरुक्षेत्र ना आता कटला ही साधु तो थे जगन्नाथपुरी थी आया था जहां जहां स्वामीनारायण नु नाम गयु ने त्या अजवाड़ू छू भाई आज જ્યાં જ્યાં સ્વામિનારાયણના સાધુ બેઠા હોય જ્યાં જ્યાં સ્વામિનારાયણની સંસ્થા હોય ને ત્યાં અજવાળા છે જય હો એક એક બહેનોએ એ મારા બાપ માથા હાટે સત્સંગ રાખ્યો માથા હાટે દુઃખ સહન કર્યા ભૂખ સહન કરી ગાળો સહન કરી મેણાઓ સહન કર્યા સ્વામિનારાયણને ન છોડ્યા સ્વામિનારાયણના એક એક સાધુએ કેટલો માર ખાધો વાહા ફાટી ગયા એક દિવસ બધા સંતો સત્સંગ કરીને ગઢડા આવ્યા વિચરણ કરીને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું સ્વામી સત્સંગ કેવો થયો ત્યારે એક એક નાના સાધુના ખેસ્યા ઊંચા કરી કરીને વહાતી ખાડ્યા કોઈ ખેડૂત બળદને ન મારે ને એના કરતા વધારે સ્વામિનારાયણના સાધુને મારતા હતા સહન કર્યું એને ખાલી સાધુએ સહન કર્યું એટલું નહીં સ્વામિનારાયણની દીકરીઓ ગમે ત્યાં હાહરે ગઈ અને કુસંગી સસરા હોય કુસંગી ધણી હોય તો ત્યાં બહેનોએ એટલું સહન કર્યું અને સ્વામિનારાયણ ઓળખાવ્યા અત્યારે જે લીલા લહેર છે ને આ બધી મારા ગુરુ અથાણાવાળા સ્વામી કહેતા ટેહડા કરો છો ને તમે બધા ટેહડા એ નંદ સંતોનો પ્રતાપ છે ભાઈ નંદ સંતોનો પ્રતાપ છે બહુ માર ખાધો આ સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા તો સ્વામિનારાયણ ભગવાન અને 500 સંતો એ પાતાળ ઉધી નાખ્યા છે યાર જ્યારે જ્યારે વાંચીએ છીએ યાદ આવે છે ને ત્યારે આપણને એમ થાય એ આપણે તો ટાટા જઈએ લીલા લહેર કરીએ એસીમાં બેહવાનું લાડવા ખાવાના ગાડીઓમાં ભરવાનું કોઈ વાતની ખામી અમને નથી અને કોઈ વાતની ખામી સ્વામિનારાયણ ભગવાનને તમને નથી રહેવા દીધી યાર શું ખામી જેને જેને સત્સંગ મળ્યો છે ને બધા એ લીલા લહેર કરે સુખી સુખી છે સત્સંગ જેને ઓળખાણો છે સત્સંગ છે ને આબાદ કરે છે ને કુસંગ બરબાદ કરી નાખે કેફ રાખજો મહારાજ તો
આ સાધુઓનો કેમ રાખ્યો? આપણને આપણા મંદિરનું ગૌરવ હોવું જોઈએ, આપણને આપણા સંપ્રદાયનું ગૌરવ હોવું જોઈએ, ખુમારી હોવી જોઈએ. ઓલા વીરા ભગત ને કીધું, એટલે આ વીરા કે તારા સ્વામિનારાયણે તો એમ કીધું છે કે કાલથી ઓલા રુદ્રાક્ષ નો મણકો વેરવાનો. ત્યારે વીરો ભગત કે બાપુ, મારા સ્વામિનારાયણ ભગવાને રુદ્રાક્ષ પહેરવાનું કીધું ને, અરે ખાહડાનો હાર પહેરવાનો કે ને, તોય મને ગૌરવ થાય. કે ખાહડાનો હાર પહેરવાનું કે ને, તો બાપુ ભરી બજારમાં ખાહડાનો હાર પહેરી નીકળું, મારા ભગવાન છે આ. કે પેલા ગાંડલા ગામની મૂળી ડોસી, અંતકાળ આવ્યો, ધામમાં જવાની તૈયારી, મહારાજ સંતોને લઈને તેડવા આવ્યા, મૂળી ડોસી આમ દાંત કાઢતી કાઢતી, ઢોલ વગાડતી વગાડતી, કે એ મહારાજ આવ્યા છે, હું ધામમાં જાઉં છું. તો એનો ધણી બેઠો હતો, એ હરિભગત નહી. એને કીધું, તે તો સ્વામિનારાયણનું ભજન કર્યું, તું તો ભગવાનના ધામમાં જાઉં છો, મારું શું થાય? ત્યારે છેલ્લા શ્વાસી ડોશીમાં ખાટલામાંથી ઉભા થયા, તમારી શું વાત કરો છો? સાંભળી લો કાન ખોલી, આ સ્વામિનારાયણ ભગવાનની ભક્તાણી છું, મારા હાથના ઘડેલા રોટલા જેને ખાધા ને બધા અક્ષરધામમાં જાય. કે આ કે એક એક હરિભગત, એક એક સંતો, એક એક મહિલા હરિભગત, એને આવું કામ કર્યું છે. સ્વામિનારાયણના સાધુ ગમે ત્યાં ગયા, બધે જ અજવાળું થયું, બધે જ પ્રકાશ થયો, બધે જ સત્સંગ થયો. ઈ મહારાજને શતાન સ્વામી કહે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ. હું ઈ ભગવાન કૃષ્ણને વંદન કરું છું. પછી ગણપતિ દાદાની સ્તુતિ કરી છે. મહારાજનું તો બહુ લાંબુ મંગલાચરણ છે. અને પછી આ સત્સંગી જીવન, શાસ્ત્રના જે વક્તા છે એનું જીવન બહુ જરાક અમથું સ્વામીએ લખ્યું છે. કારણ કે વહાલા બહુ છે. સુરત મુનિ સહજ સરળ અને નાના એવડા હતા અને બહુ રૂપગડા હતા. કુરુક્ષેત્રમાં જન્મ થયેલો, જન્મથી જ ભક્તિનો પ્રારંભ કરેલો. એ ભાઈ, ભગવાન સુધી પહોંચવું હોય ને તો જન્મથી ને શરૂઆત થવી પડે. અડધા ગઈડા થાય, 60 વર્ષ થાય, 50 વર્ષ થાય, 45 વર્ષ થાય, પછી એમ થાય હાલો ભાઈ મંદિર જાય, એ પછી હરખું મજા ન આવે, સેટ નો થાય. સેટ કેનું લુ એ નાનપણમાં અમારામાં તે નાના હોય ને સાધુ થઈ ગયો ને, આ સ્વામી છે ને નાના એવડા, આવડા હોય ને સાધુ થઈ ગયા ને તો હરખા સેડ થઈ જાય. 25 વર્ષે આવે ને એટલે એ છે ને પાર્યો આમ કાકડા જેમ જ થાય, હરખો મેળ જ ન આવે. એને મેળ પાડતા પાડતા 15-20 વર્ષ લાગે તો એનું પૂરું થઈ ગયું હોય ને ગુરુનું પૂરું થઈ ગયું હોય, બેનું પૂરું થઈ જાય. વાલા ભક્તો, એ સુરત મુનિને હૃદયમાં એમ તું, મારે ભગવાનને મળવું છે, ભગવાનને મળવું છે, ભગવાનને મળવું છે. કોઈ પણના યોગે કરીને ગઢડામાં આવ્યા, શતાન સ્વામીનો યોગ થયો, મહારાજની પાસે લઈ ગયા અને મહારાજે એને દીક્ષા આપી અને સુરત મુનિ એવું નામ પાડ્યું. અમુક સંતો સ્વરૂપાનંદ સ્વામી પણ કહે છે, હિન્દુસ્તાની સાધુ, અખંડ આત્માને દેખનારા સાધુ, સમાધિ નિષ્ઠ સાધુ, હાવ અલમસ્ત સાધુ. સમાધિમાં બે જાય તો મહિનાઓ સુધી બેસી જાય, ખબર ય ના રહે. અને સ્વામિનારાયણ ભગવાનને અતિવાલા સાધુ, અતિવાલા. મહારાજ જ્યારે ધામમાં ગયા, જાણે પોતાના મા બાપ જતા રહ્યા હોય ને એટલું દુઃખ લઈ ગયું. બધા સાધુની દશા બહુ કરુણ હતી, એમાં સ્વરૂપાન સ્વામી તો અતિ કરુણ દશા. દાદાના દરબારમાં ઉગાડા શરીરે આળોટે, મહારાજ
महाराज करे थामला ने बतु बरी रड़े दादा खाचर ना दरबार गड़नी एक एक थामली ने बतु बरी बरी रड़े अक्ष ओडी ना ओटले माथू मुकी मुकी रड़े मोटी बान लाडूबा एना दिकरा जेवा साधु મોટા બા અને લાડુબા હતા ને એ કેટલાય સાધુને પોતાના દીકરા માનતા નાના સાધુ હોય જેમ અમારા પંકજભાઈ છે એમનો પરિવાર કેટલાય સાધુને પોતાના દીકરાની જેમ હવારે સ્વામી કહેતા હતા ભાનુ સ્વામી દબાણ આવે તો મઠિયા લઈ આવે દબાણ આવે તો અથાણું લઈ આવે લાડવા લઈ આવે નાવલીમાં કસિયાભાઈ થઈ ગયા હરિલામૃતમાં એનું આખ્યાન લખાણું અને વિહારલાલજી મહારાજે લખ્યું પર્વતભાઈ જેવા સાધુ એ હતા હરિભગત એના ઘરની અંદર ચરોતરનો પાટીદાર ચરોતરના પાટીદાર ખાવાના બહુ શોખીન હોય એટલે કસિયાભાઈને ત્યાં મઠિયા બને તો પહેલા વડતાલ ના બને કસિયાભાઈને ત્યાં પાપડ બને તો પહેલા વડતાલના બને કસિયાભાઈને ત્યાં અથાણું બને તો ગાડું ભરીને પહેલા વડતાલનું બને એ વડતાલ પહોંચે સંતો જમે અને પછી પોતાને ત્યાં ખાવાનું ચાલુ થાય એમાં સંપ્રદાયમાં એવા ઘણા હરિભક્તો છે મને ખબર છે પંકજભાઈ ત્યાં અથાણું બને એટલે આવે આવે ને આવે હા કાંઈ પણ બને એટલે આવે જ મંદિરમાં એટલે આવી રીતે જેને સાધુઓની આરે હેત છે એ કોઈ દાડો સત્સંગમાંથી પડતા નથી ક્યારેક માથાકૂટ થાય તોય પડે નહીં નગર હવે ઓલા સ્વામી કહેતા હતા કે આપણી ભેગું રહેવું ચેરમેન સ્વામી કહેતા હતા આપણી ભેગું રહેવું દંડવત કરવા તો બહુ અઘરા છે પીપલાણાના નરસિંહ મહેતાનું આજે પ્રસંગ વાંચતો હતો ગઢડા એવા રામાન સ્વામીના સેવક સ્વામિનારાયણ ભગવાનની પાકી નિષ્ઠા ઈષ્ટદેવ માને પૂર્ણ પુરુષોત્તમ માને ભગવાન માને એવો બ્રાહ્મણ હરિભગત પાકો ભગત 200 રૂપિયા લઈને આવ્યા મહારાજના ચરણે મૂક્યા મહારાજ એ મોજથી બેઠેલા લીમડાની નીચે આમ એવા મોજથી બેઠેલા અને નિષ્કુળાન સ્વામી લખ્યું મસ્ત જાતિ ભગવાનની એ તો મન ફાવે મોજ રે એનું કઈ નક્કી જ નહીં ક્યારે શું કરે અને ઓલે વિપરે આવીને 200 રૂપિયા મૂક્યા એ વખતના 200 રૂપિયા એટલે મહારાજ કે બ્રાહ્મણ હું લેવાયો હતો કે મહારાજ મારે સંતોને તમને બધાને જમાડવા ભક્તોને જમાડવા ભગવાન કે સાધુ બાધુ નહીં જમાડવામાં આવે કે તો અમે તો ગામના જેટલા બીજા રખડતા ને હાથે જે છે ને બીજી દલિત હાથે બધા એને જમાડીશું બોલ તારે જમાડવા જ નરસિંહ વિપ્ર કે નહીં મહારાજ મારે તો સંતોને જમાડવા ને તમને જમાડવા ને હરિભક્તોને જમાડવા મહારાજ કે એ તો નહીં જ થાય અરે પણ મહારાજ હું એ માટે રૂપિયા લાવ્યો હતો મહારાજે પગે કરીને પૈસાને લાત મારી પૈસાને અને એ ઊભા હતા ને એને લાત મારીને કે લઈ જા તારા રૂપિયા કે છે નથી જમાડવા તે અભાવ આવી ગયો કે આને ભગવાન કહેવાય તે રૂપિયા લઈને જતા હતા ને તો પણ મુક્તાન સ્વામી રે હેત બહુ બહુ હેત બહુ હેત એટલે સ્વામી હામાં મળ્યા મોઢું જોયું ને એટલે ખબર પડી ગઈ કાંઈક થયું અને મુક્તાન સ્વામીને રોજની ખબર હોય આમની સ્વામિનારાયણ ભગવાનનો ચટકીદાર સ્વભાવ ભાઈ ભલભલાને ભી પાડી દે એ તો જેને ગરજ હતી ને એ જ રહ્યા મુક્તાન સ્વામી કે નરસિંહભાઈ કઈ બાજુ હતી કે મારે જે આવું કર્યું મારી અરે ત્યારે મુક્તાન સ્વામી બેહાર્યા હે થતું ને સાધુ અરે હે થતું ને તો કેવી રીતે બચાય હું કહું છું મુક્તાન સ્વામી કે આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન છે નરસિંહ વિપ્ર કે સ્વામિનારાયણ સિવાય બીજું કોઈ ભગવાન છે નહીં તો તારું કલ્યાણ બીજું કોઈ કરી દે તો કે ના સ્વામી કોઈ નહીં કરી દે તો કલ્યાણ કરશે તો કોણ કરશે તો કે આ સ્વામિનારાયણ કરશે તો ભગવાન તો ગમે એમ કરે મન ફાવે એમ કરે કલ્યાણ જોતું જા અને એને એમ કે તમારે જેને જમાડવું એને જમાડો જા નરસિંહ વિપ્રે સ્વામીને દંડવત કર્યા સ્વામી સારું થયું તમે મળ્યા નગર મારું કલ્યાણ બગડી જાત અને મહારાજ પાસે આવીને રૂપિયા મૂકીને મહારાજ કહેલા હું લેવા પાછો આવ્યો તો કે મહારાજ આની રસોઈ કરો તો કે કોને જમાડું એ મહારાજ તમારે જેને જમાડવા એને જમાડો સંત સાથે જેને છેડો બાંધ્યો છે ને ભાઈ
એને કોઈ દાડ વાંધો આવતો એ સ્વરૂપાન સ્વામીને સતાન સ્વામીએ સત્સંગી જીવન ભણાવ્યું. પોથી લઈને નીકળ્યા, ચાલતા ચાલતા જગન્નાથપુરી આવ્યા. આપણો સમય પૂરો થઈ ગયો, કાલે હવે પાછી કથા ચાલુ કરીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાન ની જય. શ્રી ગોપીનાથજી મહારાજ ની જય.